દેશમાં કેટલીક ટેલિકોમ કંપનીઓએ 5G સર્વિસ શરૂ કરી દીધી છે, ત્યારે દેર આયે દુરસ્ત આયે કહેવતની માફક દેશમાં 4G શરૂ થયાના લગભગ 12-13 વર્ષ બાદ સરકારી કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ એટલે કે BSNL ગુજરાત સહિત દેશમાં 4G સેવા શરૂ કરવા જઈ રહ્યું છે. ગુજરાતમાં હવે સપ્ટેમ્બર એન્ડ સુધીમાં તમામ 4G સોલાર ટાવર શરૂ થઈ જશે. BSNLના આંતરિક સૂત્રો મુજબ ગુજરાતમાં ડિસેમ્બર સુધીમાં 5G સર્વિસ પણ શરૂ થઈ શકે છે. ગુજરાતમાં 4G સેચ્યુરેશન પ્રોજેક્ટ BSNL દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. 2022માં પ્રોજેક્ટ સમગ્ર ભારત દેશમાં શરૂ કરવામાં આવ્યો હતો. તે અંતર્ગત અલગ અલગ સાઇટ નક્કી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે ગુજરાતમાં પણ અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે અંતરિયાળ વિસ્તારો છે તે વિસ્તારોની અંદર પણ BSNLના 4G મોબાઇલ ટાવર હવે ઉપલબ્ધ કરાવવા માટેનું આયોજન શરૂ કરાયું છે. BSNL સિવાયની જે અન્ય ટેલિકોમ કંપનીઓ છે તેઓ પોતાના રેટ સમયાંતરે વધારતી રહે છે, પરંતુ BSNLમાં 4G લોન્ચ કર્યાના એક વર્ષ સુધી કોઈ પણ પ્રકારનો ભાવ વધારો નહીં કરાય. હમ લોગ અભી જો 4G નેટવર્ક કા હમ લોગ અપના પૂરા એક્સપેન્શન કર રહે હૈ, જિસમે ન કેવલ હમ અપને ટાવર કો એક્સપેન્ડ કર રહે હૈ બલ્કિ એક USO ફંડેડ પ્રોજેક્ટ ભી હૈ, જિસમે કી 4G સેચ્યુરેશન પ્રોજેક્ટ હમ લોન્ચ કર રહે હૈ. સેચ્યુરેશન યાને કી હર આખરી વ્યક્તિ તક 4G કા નેટવર્ક પહોંચે. ऐसे करीब करीब साउथ गुजरात में 470 टावर हैं, जो कि जहाँ पे किसी ऑपरेटर का कवरेज नहीं था वहाँ पे BSNL अब अपना 4G लॉन्च कर रहा है, जिसमें ऑलमोस्ट हमारा काम हो चुका है और अगस्त सितंबर तक हम इसको खत्म कर देंगे. BSNL ना अत्यारे 3G टावर जे लाग्या हता तेमा 2100 MHz नी फ्रीक्वेंसी ऊपर काम थतु हतु, जेना कारणे नेटवर्क नी रेंज खूब ओछी मळती हती. એટલે કે એક BSNL ના નેટવર્ક પર અત્યાર સુધી માત્ર 500 મીટર સુધીનો વિસ્તાર જ કવરેજમાં આવતો હતો, પરંતુ હવે આ નવી ટેકનોલોજી 4G ટાવરમાં ઉપયોગમાં લેવાશે, જેમાં 700 MHz ફ્રીક્વન્સી ઉપર કામ થશે, જેના કારણે હવે એક ટાવરની સ્ટ્રેન્થ 3-4 કિલોમીટર સુધી થશે અને જે ઇન્ડોરનો ઉપયોગ થતો હોય છે તેમાં પણ સારું કવરેજ મળી શકશે. BSNL પહેલી વખત સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે અને તેને લઈને હવે ગ્રાહકોને વધુ મજબૂત જે નેટવર્ક છે તે તો આપશે, પણ સાથે સાથે જે સ્વદેશી ટેકનોલોજી અને જે સાધનો છે એના કારણે હવે આંતરિક સુરક્ષાને લઈને પણ દેશ જે રીતે મેક ઇન ઇન્ડિયા તરફ આગળ વધી રહ્યું છે તે દિશાની અંદર જ સફળતાપૂર્વક BSNLએ પ્રદાર્પણ કરી લીધું છે. દેવેન ચિત્તે, દિવ્ય ભાસ્કર, સુરત. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.